બુસ્ટર છે, બુસ્ટર ચાર્જર છે, એક પ્રવચન છે ને, તમને 6 મહિનાનું ચાર્જિંગ કરી દેતું હોય. વીઆર સેવા ગ્રુપનું સંમેલન દર વર્ષે થતું હતું કે નહીં? અને એક સંમેલન થાય અને એની અંદર તમને જે ચાર્જિંગ થતું હતું એ ક્યાં સુધી ચાલતું હતું? એક વર્ષ સુધી. મિનિમમ 8 મહિના તો ચાલે કે ના ચાલે? તમે જે રીતના દોડો છો આ કોનો પ્રભાવ છે? જીનવાણીનો પ્રભાવ છે. મીડિયમ છે એને તમે ઇઝીમાં લઈ જાઓ. એવી રીતના તમે ધારો તો સુરતીઓ રોજનો ચોવિયાર કરી શકો એમ છો. રોજનો જરાક ધક્કો મારો ઇઝી પર લાવી શકો છો. તમે એને મીડિયમ પર લઈ ગયા છો. સાહેબ અનુકૂળતા નથી મુંબઈ વાળા માટે. હજી સમજ્યા તોય મુંબઈની અંદર આ જીવન ચોવિયાર કરનારા છે, સુરતની અંદર પણ છે, નથી એમ નથી કહેતો. પણ જે લોકોને અનુકૂળતા છે છતાં નથી કરતા એમને ધક્કો મારું છું. જરાક ધક્કો મારો, એક રાત્રિ ભોજન નરકનું દ્વાર કીધું, બચી જશો. ઓકે, પછી નૌકારસી મોડી થઈ એટલે બપોરનું જમવાનું ક્યાં ગયું? ઘડિયાળનો કાંટો જુઓ ક્યાં જાય છે. જે પહેલા 12 વાગે જમી લેતા હતા, આજે એકાશનું કરવાવાળા મારા સાહેબ 11:30 વાગે ઘરે આવે, એમને પૂરતી ગોચરી મળી શકે? સાહેબ એક રોટલી બાકી છે, થોડી વારમાં આવો. એ કાંટો ક્યાં ગયો? 1:30-2 પહોંચ્યો. અમારે ચોવિયારનો ટાઈમ થાય ત્યારે તમારે શું થાય? ચા પાણી ને નાસ્તા ચાલતા હોય. અને અમારે સંથારા પોરસીનો ટાઈમ થાય ત્યારે તમારું આખી સાયકલ તમે ફેરવી નાખી, એના કારણે તમને અઘરું થાય છે. મારવાડથી કોઈ આવ્યું છે? મારવાડી હશે ને રાજસ્થાન, જવાહરભાઈ, એમને પૂછો કે એમને ત્યાં 3 ટંક હતા જ નહીં, ગામડામાં હતા ને તો 2 ટંક હતા, એક 9:30 પહેલું બરાબર પેટ ભરીને અને બીજું 4:30 વાગે, એમાં દાળ ભાત પણ બને, રોટલી શાક પણ બની જાય અને પેટ ભરીને દબાવી દેવાનું. એમાંય જો સવાર હોય ને શિયાળો હોય તો એક છાલીઓ દૂધ હોય અને એક મેથીનો લાડવો હોય, બાકી કોઈ કામ નહીં. એક લાડવો ખાય એટલે તગડો થઈ જાય. એમ આઈ રાઈટ? મેથીઓ કહેવાય, મેથીઓ ખાલી 2 ટંક જ હતા, તમે 2 ના 4 ટંક કરી નાખ્યા. એમાં તમારા જીવનમાંથી આ રાત્રિ ભોજનના ત્યાગનું ધર્મ ચાલ્યો ગયો છે. સમજ્યા? તો આ મીડિયમ પુરુષાર્થ. અને હવે એક ત્રીજી વાત, હેવી પુરુષાર્થ, જેમાં ભારે પુરુષાર્થ કરવો પડે છે. તમે કહો કે હું કહું? બોલો બોલો, 1-2 નામ આપો, પછી 2 હું કહીશ. જલ્દી, જેમાં તમારે ભારે, મનને બહુ મનાવવું પડે, ખૂબ સમજાવવું પડે. સવારે સમજાવ્યું, સાંજે પાછું પડી ગયું. શું કે હોટલ? બાપરે બાપ, હું એને મીડિયમમાં કહેવાનું, તમે એને હેવી પર લઈ ગયા. સાચી વાત છે. અભક્ષ્યના ત્યાગ માટે આટલી પ્રેરણા કરવી પડે જૈનોને. હેવી પુરુષા, જે ઇઝીમાં હોવું જોઈએ એને હેવી. હા, માસ ખમણ કરો એ હેવી પુરુષા છે. ભાઈ આ વર્ષે મારે માસ ખમણ કરવું છે, ચાહે કુછ ભી હો જાય, મનને બરાબર સમજાવી પટાવી. ગચ્છાધિપતિ 8 વર્ષ પહેલા 48 અને ઉમરામાં પધાર્યા અને આખા સુરતમાં કેટલા માસ ખમણ ગયા? 800 માસ. એ જ ગુરુદેવ જયારે અમદાવાદમાં પધાર્યા, 1350 સિદ્ધિ તપ આખા અમદાવાદ. બીજા વર્ષે 861 માસ ખમણ થાય, શ્રેણી તપ થાય, ભદ્ર તપ થાય, ચિકાર તપશ્ચર્યા થઈ. કેટલા મનને મજબૂત કર્યા હશે ત્યારે નાના નાના બાળકો ત્યાં સુધી પહોંચ્યા હોય. આ હેવી પુરુષાર્થ, મોટામાં મોટો તપ કરો, હેવી પુરુષાર્થ. નંબર 2, ચારિત્રના માર્ગે જવાની ઈચ્છા થાય, આ ઉત્કૃષ્ટ પુરુષાર્થ. લાઈફ ટાઈમ માટે સંસાર છોડવો એ જેવી તેવી વાત છે. 8-8 વર્ષના બાળકથી લગાવીને 70-80 વર્ષના મા બાપો, દાદા દાદીઓ જ્યારે આ માર્ગે આવતા હોય, કેટલું મન મક્કમ કરવું પડતું હશે. મને લાગે છે સુરતીઓ હવે દીક્ષા બાબતમાં યુઝ ટુ થઈ ગયા છે. મેં ગઈકાલે એક મુમુક્ષુના ઘરે પ્રવચનમાં કીધું, એક બાજુ આખા ભારતની દીક્ષા અને બીજી બાજુ સુરતની દીક્ષા, કદાચ બંને પલ્લા સરખા થઈ જાય છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘની દીક્ષાઓ અંગે વિચારીએ તો સુરત આજે મુંબઈ અને અમદાવાદને ટક્કર મારે એટલી દીક્ષાઓ છેલ્લા 5 વર્ષની અંદર થઈ રહી છે. હવે સુરત સોનાની મુહૂર્ત નહીં, સુરત સંયમની મુહૂર્ત બની ગઈ છે. આટલી દીક્ષાઓ જોયા પછી તમારા મનમાં શું વિચાર આવે છે? એ લઈ ગયા, આગળ કઈ બોલું? એ તમે બોલો. એ લઈ ગયા, તમે ક્યાં રહી ગયા? આવો ને, કોણ ના પાડે? આપણે આપી દઈએ કુછ નહીં.